નમસ્તે મિત્રો આજે આપણે આધુનિક ગુજરાતી સાહિત્યના કવિ માધવ રામાનુજના જીવન એમના સાહિત્ય સર્જન વિશે સંપૂર્ણ પરિચય મેળવીએ આ કવિનું પૂરું નામ માધવ ઓધવદાસ રામાનુજ તેમનો જન્મ બાવીસમી એપ્રિલ ઓગણીસો પિસ્તાલીસ માં અમદાવાદના પચ્છમમાં થયો હતો અભ્યાસની અંદર જોઈએ તો ડિપ્લોમા ઇન આર્ટ્સ સમયગાળો આધુનિક ગુજરાતી સાહિત્યના એક કવિ વ્યવસાય અને પ્રવૃત્તિ તો તેઓ કવિ લેખક ચિત્રકાર નાટ્યકાર અને નવલકથાકાર જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા માધવ રામાનુજનું જીવન દર્શન તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો ઈસવીસન ઓગણીસો તોતેર માં તેમણે અમદાવાદની સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી કોમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્મેન્ટ ડિપ્લોમા ઓફ આર્ટની પદવી મેળવી હતી તેમણે ઓગણ સિત્તેરમાં અખંડ આનંદ સામયિકના તંત્રી વિભાગમાં તેમજ ઓગણીસો ઓગણ સિત્તેર થી સિત્તેર દરમિયાન વોરા એન્ડ કંપનીના પ્રકાશન માસિક પત્રિકાના સંપાદન વિભાગમાં કામગીરી કરી ઈસવીસન ઓગણીસો સિત્તેર થી ઓગણીસો ને તોતેર દરમિયાન તેમણે આર શેઠની કંપનીના પ્રકાશનોના મુખપુષ્ટ ચિત્રોના કલાકાર તરીકે કામગીરી બજાવી ઈસવીસન ઓગણીસો ને તોતેરથી તેઓ સી એન ફાઇન આર્ટ્સ કોલેજના એપ્લાયડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા માધવ રામાનુજનું સાહિત્ય સર્જન તેમના સાહિત્ય સર્જનની અંદર અને તેમાં પણ તેમના કાવ્ય સંગ્રહોની અંદર જોઈએ તો તેમના કાવ્ય સંગ્રહોમાં તમે અક્ષરનું દ્વારા તેમનો માધવ રામાનુજના કાવ્યો બે હજાર આઠ આ એક ડોક્ટર ચંદ્રકાંતેઠ દ્વારા સંપાદન પામેલો કાવ્ય સંગ્રહ છે તેમની નવલકથાઓમાં જોઈએ તો પિંજરની આરપાર તેમની એક

તેમના બાળ સાહિત્યના પુસ્તકોની અંદર જોઈએ તો ચાલો વિશ્વ અને અને કલાના જ્યોતિર્ધરો જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે લેખન ગીતમાં જોઈએ તો દૂરદર્શન અમદાવાદની પહેલી ટેલિફિલ્મ રેવા મંદબુદ્ધિ બાળકો વિષયક તરસ્યા રહેવાનું આ તેમના લેખન અને ગીત વિષયક પુસ્તકો છે ત્યારબાદ તેઓ ખૂબ જ પ્રસિદ્ધ હતા તેમના નાટકોને લીધે માધવ રામાનુજના ઘણા બધા નાટકો છે જેમાં અક્ષરનું અમૃત આ નાટક પ્રમુખ સ્વામીના જીવન પર આધારિત છે ત્યારબાદ રાગ વૈરાગ ડોક્ટર એચ એલ ત્રિવેદીના જીવન પર આધારિત આ નાટક છે હવાય વેશ જશમાં મૂળ વેશનું પુનઃ લેખન છે ગુરુ ગણિકા સંસ્કૃત પ્રહસન ભગવદ અજુકી પરથી લખેલું એક નાટક છે કિડનીદાન મહાદાન હૃદયનું હૃદય કિડની આ કિડની વિષયક જાગૃતિ માટેના નાટકોનો સંગ્રહ છે એક હતી રૂપા જે એક રેડિયો નાટક છે માધવ રામાનુજને ઘણા બધા પારિતોષિકો મળેલા છે જેમાં નરસિંહ મહેતા પુરસ્કાર બે હજાર બારમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર બે હજાર સોળમાં પીઠી પીળીને રંગ રાતો આ ફિલ્મ માટે શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ તેમને ઓગણીસો ને ચોતેરમાં મળેલો છે દેરાણી જેઠાણી ફિલ્મ માટે પણ તેમને ઓગણીસો ને નવ્વાણુંમાં પારિતોષિક મળેલું છે ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમી સન્માન તેમને પિંજરની આરપાર તેમની એક કૃતિ છે તેના માટે મળેલું છે માધવ રામાનુજની કેટલીક મહત્વની કાવ્ય પંક્તિઓ ઝાડથી ખરે પાંદડું એમાંય કેટલા કિરણ આથમિયાનું સંભારણું હશે આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે કે યાદ જેવું કોઈ બારણું હશે ત્યારબાદ તેમનું આણા નામનું એક કાવ્ય છે જેમાં સીમ એટલે કે ખેતરનું પ્રકૃતિ ચિત્રણ બતાવવામાં આવ્યું છે તે પણ આપણે જોઈએ મેંદીની ભાત હોય એવી આ ખેતરમાં ડુંડાની ભાત કાંઈ જાગે પાનેતર પહેરીને ઊભેલી તરવરતી કન્યા જેવી જ સીમ લાગે તેમનું એક બીજું કન્યા વિદાયની ગમગીની ભરી સ્મૃતિ બતાવતું પછી નામનું એક કાવ્ય છે જેમાં ખોળો વાળીને હજી રમતા કાલ અહીં સૈયરના દાવ નતા ઉતર્યા સૈયરના પકડીને હાથ ફર્યા ફેરફેર ફેર હજી એમ નતા ઉતર્યા માધવરામાનું જ ખૂબ જ પ્રસિદ્ધ કવિ હતા જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને આવા ગુજરાતી સાહિત્યના તેમજ એજ્યુકેશનના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ